नमस्कार विद्यार्थी मित्रों, NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. તો મિત્રો, અમે જે NMMS ની પરીક્ષા છે તેના પર ફૂલ ઓન વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ, જેના અંગે અમે મિત્રો તમને પહેલા પણ વાત કરેલી છે. તો મિત્રો, NMMS અંગે જે અમે ફૂલ વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ તેના દરેક વિડિયો તમને અમારી યુટ્યુબ ચેનલના NMMS નું જે પ્લેલિસ્ટ બનાવેલું છે તેના પર અવેલેબલ થઈ જશે. તો મિત્રો, પ્લેલિસ્ટના દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે NMMSની પરીક્ષા ખૂબ જ સારા માર્ક્સે પાસ કરી અને 48,000 રૂપિયા સ્કોલરશિપ મેળવી શકો. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં જે અગત્યના મુદ્દા અંગે વાત કરવાની છે તેની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, NMMSની પરીક્ષાનો આપણો વિભાગ એ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે MET ના નામે ઓળખીએ છીએ. હવે મિત્રો, આ જે વિભાગ એ છે તો તેના પેટા વિભાગ કયા પેટા વિભાગ? તો પેટા વિભાગ A, B, C અને પેટા વિભાગ D. એટલે કે આ ચારે પેટા વિભાગ છે કે જે A, B, C અને D. તો ચારે પેટા વિભાગને લગતી સમજ આપણે અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. જો મિત્રો તમે તે વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો તેની લિંક તમને આઈ કેપ્શનમાં અવેલેબલ થઈ જશે, અથવા તો મિત્રો અમે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશું. આ સિવાય મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર NMMSની પરીક્ષાને લગતું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, તો તમે તે પ્લેલિસ્ટની મુલાકાત લઈ ખૂબ જ સરળતાથી NMMSની પરીક્ષાને લગતા વિડીયો જોઈ શકો છો. હવે મિત્રો, અહીં આપણે પેટા વિભાગ ઈ એટલે કે અનુરૂપતા કસોટી, તો જે પેટા વિભાગ ઈ એટલે કે જે અનુરૂપતા કસોટીને લગતા પ્રશ્નો છે, તો તે અંગેની સમજ આપણે આ વિડીયોમાં મેળવવાની છે. તો ચલો મિત્રો, આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પેટા વિભાગ ઈ અનુરૂપતા કસોટી, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. હવે મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પેટા વિભાગ ઈ એટલે કે અનુરૂપતા કસોટીને લગતા કેટલાક જગત્યના મુદ્દાઓ હતા અને કેટલીક અગત્યની બાબતો હતી તે અંગે આપણે અગાઉ સમજ મેળવી ચૂક્યા છીએ. મિત્રો, અહીં કેટલા જે અગત્યના મુદ્દાઓ કયા કયા હતા, તો જે કેટલાક અગત્યના મુદ્દાઓ છે તે જોઈએ. તો ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી, અંગ્રેજી અનુરૂપતા કસોટી અને સંખ્યા અનુરૂપતા કસોટી, એટલે કે આ ત્રણ જે અગત્યના મુદ્દાઓ છે, આ ત્રણ મુદ્દાઓ આધારિત તમારે જે અનુરૂપતા કસોટી છે તેના પ્રશ્નો આવે છે. હવે મિત્રો, આ ત્રણ મુદ્દાઓ પૈકી આપણે જે ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી હતી તે અંગેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, અને મેં તમને તે વખતે કહ્યું હતું કે અંગ્રેજી અનુરૂપતા કસોટી અને સંખ્યા અનુરૂપતા કસોટી માટે તમારે જે ગુજરાતી શબ્દ માટે હતું તે જ તમારે તૈયાર કરવાનું છે, એટલે તે જ રીત તમારે યાદ રાખી લેવાની છે. હવે મિત્રો, જુઓ, આ જે અનુરૂપતા કસોટી માટે યાદ રાખવાની બાબતો હતી તો તેની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. જો મિત્રો તમે તે વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો અમારું જે યુટ્યુબ ચેનલ પર NMMSનું જે પ્લેલિસ્ટ બનાવેલું છે, તો આ પ્લેલિસ્ટની મદદથી તમે NMMSની પરીક્ષાને લગતા દરેક વિડીયો ખૂબ જ સરળતાથી જોઈ શકશો. હવે મિત્રો, અહીં જે અનુરૂપતા કસોટીને લગતી કેટલીક બાબતો છે તો તે બાબતોની ચર્ચા કરીએ. તો અનુરૂપતા કસોટી માટે શું બાબતો આપણે યાદ રાખવાની, કેવા પ્રશ્નો તમારા મગજમાં થાય, આવા દરેક મુદ્દા આપણે સમજીએ. તો જુઓ, પહેલું તો એમ કે પ્રશ્નો કેવા પ્રકારના હોય. તમને એમ થાય કે અનુરૂપતા કસોટી છે તો તેના પ્રશ્નો કેવા પ્રકારના હોય. પછી બીજું કે પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે આપવાના. હવે તમારા મનમાં બીજો પણ એક પ્રશ્ન થાય કે પ્રશ્નો આવી ગયા તો પણ આપણને પ્રશ્નો આપ્યા છે તો તેના જવાબ આપણે કેવી રીતે આપવાના, કેવી રીતે જવાબ તેનો શોધવાનો. પછી ત્રીજો એક પ્રશ્ન કે પ્રશ્નોના જવાબ શોધવા માટેની રીત શું છે. એટલે કે ચલો, પ્રશ્નો આવી ગયા, કેવા પ્રકારના છે આપણને ખબર પડી ગઈ, જવાબ કેવી રીતે આપવાના, પણ જવાબ શોધવો છે આપણે તો તેની રીત શું છે. આવા દરેક જે તમારા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે તો આ માટે તમારે કેટલીક બાબતો યાદ રાખવાની. તો આ દરેક બાબતો માટે આપણે જે ઉદાહરણ છે તો ઉદાહરણ દ્વારા દરેક બાબતની સમજ મેળવવાની છે. તો ચલો મિત્રો, આમાં આપણે આગળ વધીએ. તો જુઓ, દરેક બાબતોની સમજ વિવિધ પ્રશ્નોના ઉદાહરણ સાથે, એટલે કે જે પણ બાબતો છે તો તેની સમજ આપણે વિવિધ પ્રશ્નોના ઉદાહરણ સાથે મેળવવી છે. હવે તેમાં મિત્રો, અહીં જે આપણે પ્રશ્ન છે તો તમારે જે પ્રશ્ન હોય તો તેની સૂચના આવે પહેલાં, કે તે સૂચના આધારિત તમારે કોઈ પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. તો અહીં આપણે સૂચના જોઈએ. આપેલા પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી ખાલી જગ્યા પૂરો. એક તો આ પ્રકારની સૂચના આવી શકે, અથવા મિત્રો બીજી એક સૂચના છે, આપેલા પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો.
अथवा तो आ प्रकारनी सूचना એટલે કે આ બંને પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની સૂચના આવી શકે। મિત્રો આ બે સૂચનાઓ તમારે યાદ રાખી લેવાની જેથી તમને ખબર પડી જાય કે આપણે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવાનો છે અને પ્રશ્નનું જે ફોર્મેટ પ્રશ્નનું સ્વરૂપ એટલે કે ફોર્મેટ ઇંગ્લિશ શબ્દ છે ગુજરાતી શબ્દ થાય તેનું સ્વરૂપ એટલે કે પ્રશ્નનું સ્વરૂપ જ એ પ્રકારનું છે કે તમને તરત જ ખબર પડી જાય કે આ પ્રશ્ન કઈ કસોટીનો છે તો અનુરૂપતા કસોટીનો। હવે આપણે પ્રશ્ન જોઈએ। જુઓ મિત્રો અહીં પહેલો પ્રશ્ન છે ભારત રૂપિયો અમેરિકા। અહીં મારે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નના જગ્યાએ આપણે શું કરવું છે જવાબ શોધવો છે। હવે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જે આપણે કોષ્ટક અંગેની સમજ મેળવી ચૂક્યા છીએ તો કોષ્ટક અંગેની જે સમજ મેળવી તેમાં આપણે ચલણી નાણું અને દેશ વિશેની સમજ મેળવી હતી। તો જુઓ મિત્રો અહીં શું છે ભારત ભારતનું ચલણી નાણું શું રૂપિયો। અહીં શું છે અમેરિકા તો અમેરિકાનું ચલણી નાણું આપણે શોધવાનું। તો હવે આપણે વિકલ્પો જોઈએ તો વિકલ્પ એ રૂપિયો વિકલ્પ બી યુરો વિકલ્પ સી ડોલર અને વિકલ્પ ડી ટાકા। તો મિત્રો આપણે અગાઉ કોષ્ટકમાં જોઈ ચૂક્યા છીએ અમેરિકાનું ચલણી નાણું શું છે ડોલર તો અહીં આપણો અમેરિકા માટેનો જવાબ આવશે વિકલ્પ સી એટલે કે ડોલર। હવે મિત્રો એક બાબત તમારે ખાસ ધ્યાન આપવાની છે અહીં જુઓ જે આપણે જેમ કહીએ છીએ જેમ બે ટપકા છે આ રીતે બે ટપકા હોય તો આપણે તેને શું કહીએ છીએ જેમ તો અહીં બે ટપકા એક વખત છે જ્યારે અહીં બે ટપકા બે વખત છે એટલે કે આ એક ભાગ થયો બીજો ભાગ આ થયો અહીં તમારે જે ભાગ આપેલો છે તેના પરથી તમારે બીજા ભાગમાં અહીં શું જવાબ આવશે તે તમારે નક્કી કરવાનું। હવે મિત્રો આવો એક બીજો પ્રશ્ન જોઈએ જે તમને હું તમને જાતે મહાવરો કરવા માટે આપીશ। તો જુઓ અહીં શું છે વૃક્ષ પછી છે લીમડો પછી ક્ષુપ અને અહીં મારે શોધવું છે તો જે ડબલ જેમ એટલે કે ટપકા છે જેમ બે વખત એટલે ડબલ જેમ છે તો તેના આ બાજુના ભાગ પરથી આપણે આ બાજુનો ભાગ શોધવો છે। તો જુઓ ડબલ જેમનો ડાબી સાઈડનો ભાગ જોઈએ આપણે તો ડાબી સાઈડ શું છે કે વૃક્ષ તો લીમડો એટલે કે લીમડો એ શું છે આપણું વૃક્ષ છે। તો હવે મારે અહીં ક્ષુપ છે તો અહીં શોધવો છે જવાબ તો ક્ષુપ હોય તેવો છોડ એટલે કે તેવું વૃક્ષ નહીં ગણાય પણ તેવો છોડ કયો તો તે આપણે સમજવાનું કે જુઓ આમાંથી ક્ષુપનું ઉદાહરણ કયું છે તો જુઓ મિત્રો વડ છે તે શું છે વૃક્ષ તુલસી બાવળ અને નાગરવેલ। હવે મેં તમને કહ્યું કે હું આગળ જે પ્રશ્ન આપીશ તે મહાવરા માટે આપીશ તો આ પ્રશ્ન હું તમને સમજાવી દઉં છું। વૃક્ષ એટલે કે જે છોડ આપણા કરતાં છોડ એટલે કે જે પણ વૃક્ષ હોય કે જે છોડ હોય કે જે આપણી ઊંચાઈ કરતાં વધારે હોય તેને વૃક્ષમાં સમાવેશ કરીશું। પછી ક્ષુપ તો આપણી ઊંચાઈ લગભગ ઊંચાઈ બરાબર હોય તો તે ક્ષુપમાં સમાવેશ થશે અને આવશે છોડ તો આપણી ઊંચાઈ કરતાં નાનો હોય તેને શું કહેવાય છોડ। મિત્રો આ વિશે તમે અગાઉ ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે તેનો જવાબ વડ આવશે તુલસી આવશે બાવળ આવશે કે નાગરવેલ આવશે। ફટાફટ મિત્રો ચલો તમારે અહીં ક્વેશ્ચન બે કરીને જે વિકલ્પ આવતો હોય ધારો કે વિકલ્પ સી આવે છે તો વિકલ્પ સી કરી જવાબ બાવળ કરીને નીચે તમારે કોમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે। જે પણ મિત્રો જવાબ આવે ફટાફટ નીચે અહીં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી લો જેથી કરીને ખબર પડે કે અનુરૂપતા કસોટીના પ્રશ્નોના જવાબ જ્યારે પણ તમારે આપવાના થાય તો તમને જે અનુરૂપતા કસોટીની જે બાબત અમે શીખવીએ છીએ તો શું તે અંગે તમે જે સમજ મેળવી શકો છો પૂરતી સમજ મેળવી શકો છો કે નહીં તેના જવાબ તમારે આપવા માટે શું પ્રક્રિયા કરવાની તે જે આપણો જે બેઝિક પાયો એટલે કે કોન્સેપ્ટ છે તે તમારા મગજમાં ક્લિયર થાય છે કે નહીં તે અમને ખબર પડી શકે। તો મિત્રો ફટાફટ આ બીજાના જે બીજો પ્રશ્ન છે તો તેનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખી લેવાનો છે। હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો જુઓ પ્રશ્ન 3 પેટ્રોલ તો કાર ઇલેક્ટ્રિસિટી તો શોધવું છે મારે। ડબલ જેમ છે તેની ડાબી સાઈડ પેટ્રોલ અને કાર જમણી સાઈડ માત્ર ઇલેક્ટ્રિસિટી આપ્યું છે શોધવાનું છે તો અહીં શું થશે મિત્રો કાર એ પેટ્રોલથી ચાલે છે હવે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય તેવું કોઈ સાધન આપણે શોધવું છે આ બાબત સમજવાની તો ટ્રક ઇલેક્ટ્રિસિટીથી ના ચાલે બળદગાડું પણ ના ચાલે કે એરોપ્લેન પણ ના ચાલે અહીં શું છે ટેલિવિઝન તો આ ટેલિવિઝન શું ચાલે ઇલેક્ટ્રિસિટીથી ચાલે એટલે કે એનો મતલબ શું કે પેટ્રોલ કાર તો ઇલેક્ટ્રિસિટી અહીં જવાબ શું આવશે આપણો ટેલિવિઝન। હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન 4 માસ કિલોગ્રામ લિક્વિડ તો અહીં મારે શોધવું છે। ક્યારેક મિત્રો આ જ્યારે અંગ્રેજીમાં શબ્દો આવે તો તમારે અંગ્રેજી શબ્દો સમજી લેવાના બાકી તમારા જે ગુજરાતીમાં જ
આ પ્રકારના પ્રશ્નો આવવાના છે તે ગુજરાતી ભાષામાં જ આવવાના થાય છે, પણ જ્યારે કેટલાક અંગ્રેજી શબ્દો આવે તો તમારે જે માત્ર સમજ ખાતર એક આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ. તો જુઓ, માસ એટલે તેનો અર્થ થાય દળ, અહીં કિલોગ્રામ, તો દળ શેમાં હોય? કિલોગ્રામમાં. અહીં હું ટૂંકમાં કિગ્રા લખું છું. લિક્વિડ એટલે કે એનો અર્થ પ્રવાહી, પ્રવાહી થયું, તો પ્રવાહી શેમાં હોય? આ આપણે શોધવું છે. પ્રવાહી કિલોમીટરમાં હોય, આપણે એમ કહીએ કે એક કિલોમીટર દૂધ આપો, ના, દૂધ શું છે? પ્રવાહી. તો આપણે એમ કહીએ કે એક કિલોમીટર દૂધ આપો, ના, એક મીટર દૂધ આપો, ના, એક ડેસીમીટર દૂધ આપો એવું કહીએ? આપણે કશું જ ના કહીએ. આપણે શું કહીએ? એક લીટર દૂધ આપો એવું કહી શકાય. તો અહીં જે લિક્વિડ એટલે કે જે પ્રવાહી છે, તો તે શેમાં આવશે? લીટરમાં. તો આપણો જવાબ અહીં વિકલ્પ સી, લીટર આવશે. હવે મિત્રો આગળ જોઈએ. તો જુઓ, મેં તમને કહ્યું કે જે ગુજરાતી અને અંગ્રેજી માટે તમે જે રીત કરો છો તે તમારે સંખ્યા અનુરૂપતા કસોટી માટે કરવાની થાય છે. તો જુઓ મિત્રો, આ જે સંખ્યા અનુરૂપતા કસોટી છે તો તેનું આ ઉદાહરણ છે, જે આપણો પ્રશ્ન 5 છે, આ સંખ્યા અનુરૂપતા કસોટી માટેનું ઉદાહરણ છે. તો જુઓ અહીં શું છે, 2 અને 8, ડબલ જેમની ડાબી સાઈડ 2 અને 8 છે, જમણી સાઈડ 5, અને મારે પ્રશ્નાચિહ્ન એટલે કે ખૂટતો વિકલ્પ મારે શોધવો છે. તો અહીં હું શું કરું છું, જુઓ, 2 2 4 4 2 8, તો મારો જવાબ શું થઈ ગયો? 8. પછી 5 2 10 10 2 20, બરાબર. તો આપણો જવાબ શું થઈ ગયો? 20. એટલે કે 2 ને 4 વડે ગુણ્યા 5 ને 4 વડે ગુણ્યા, તો જવાબ શું આવે આપણો? 20 આવશે. 2 4 8 અને 5 6 20, તો આપણો જવાબ આવશે 20, એટલે કે વિકલ્પ બી. આ રીતે તમારે જવાબ શોધવાના થાય મિત્રો. તો તમારે જે પણ અહીં જે પ્રશ્ન તમને આપેલો છે અને તેના વિકલ્પો આપેલા છે, તો તેના વિકલ્પો પરથી તમારે નક્કી કરવાનું છે કે હું શું પ્રકારની રીત ઉપયોગમાં લઉં. પ્રથમ બે પદ વચ્ચે જે એવો તો કયો જે તફાવત છે કે આપણને બીજા બે પદ વચ્ચે જોવા મળે છે અને આપણે સાચો જવાબ મેળવી શકીએ છીએ. આ રીતે તમારે શોધવાનું છે. અહીં આપણે જેમ શોધ્યું કે 2 4 8 અને 5 6 20, તો આપણો જવાબ શું થયો? 20, એટલે કે બંનેમાં 4 4 વડે ગુણાકાર છે. હવે મિત્રો આવું જ આપણે એક નવું બીજું એક ઉદાહરણ જોઈએ. આગળ જુઓ, અહીં પ્રશ્ન 6 આપણો છે કે 5 10 25, તો મારે શોધવું છે. ફટાફટ મિત્રો ચલો આનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. શું રીત ઉપયોગમાં લેવાની છે હું તમને સમજાવી દઉં છું. જુઓ અહીં 5 અને 10 વચ્ચેનો તફાવત તમને શું લાગે છે? એમ નહીં કે 5 અને 10 તફાવત નહીં, એટલે કે બાદબાકી નથી લેવાની અહીંયા, તફાવત કરો, પણ શું અંદર ભેદ શું છે? તો જુઓ 5ને હું કેટલા વડે ગુણું તો મને 10 મળે? તો 2 વડે, બરાબર છે. તો હવે મિત્રો અહીં 25 આપ્યા છે, અહીં પ્રશ્નાર્થચિહ્ન છે, મારે બાજુની જે સંખ્યા છે તે મારે શોધવી છે. તો હું 25 સાથે એવી તો કઈ ક્રિયા કરીશ? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એવી કઈ સંખ્યા સાથે હું 25ની કોઈ ક્રિયા કરીશ કે મને અહીં ખૂટતો જવાબ મળી શકે? તો આ તમારે રીત છે તે ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં લખવાની છે. અને મિત્રો માત્ર અહીં જે પ્રશ્ન 6 છે તેનો સીધો જવાબ તમારે લખવાનો નથી. જેમ મેં તમને કહ્યું કે હું 5 ને 2 વડે ગુણું છું તો મને જવાબ 10 મળે છે, તો હવે મારે શોધવું છે કે 25ને હું શું કરું, 25 સાથે શું કરું તો મને જવાબ મારો મળી જાય. તો તમારે જે પણ જવાબ આવે, માની લો તમારો વિકલ્પ સી આવ્યો, તો તમે અહીં શું લખો છો કે 25 ગુણ્યા 4 બરાબર 100, અને જવાબ 100 છે, માટે તમારે આગળ લખી દેવાનું કે વિકલ્પ સી 100 આવે, બરાબર. આ રીતે તમારે રીત સાથે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ ફટાફટ લખી લેવાનું છે. આ મિત્રો ખૂબ જ એક જે મેં તમને એક રીત તો સમજાવી દીધી, માત્ર તમારે તેની ક્રિયા શું કરવાની તે અને તેનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો ફટાફટ મિત્રો ચલો નીચે આપણે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી દઈએ. હવે મિત્રો આ જે પેટા વિભાગ ઈ હતો કે જે અનુરૂપતા કસોટી અંગેનો હતો, તો પેટા વિભાગ ઈ અંગેની આપણે જે અલગ અલગ મુદ્દાઓ અને તેના પ્રશ્નો અંગેની સમજ આપણે આ મુજબ મેળવી લીધી. હવે પેટા વિભાગ ઈ પછી શું છે? તો જુઓ પેટા વિભાગ એફ મિત્રો, તો પેટા વિભાગ એફ કઈ બાબત અંગેનો છે? તો બૌદ્ધિક ગણિત, એટલે કે પેટા વિભાગ એફ છે જે બૌદ્ધિક ગણિત વિષયનો છે. તો આ પેટા વિભાગ એફ વિશેની ચર્ચા મિત્રો આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ, એટલે કે આપણો જે આગળનો સી અવર નેક્સ્ટ વિડીયો, તો આપણો જે આગળનો વિડીયો હશે તે શેના પર હશે? તો તે પેટા વિભાગ એફ એટલે કે બૌદ્ધિક ગણિત, જે આપણું તાર્કિક ગણિત આપણે કહીએ છીએ, કે તર્કશક્તિને લગતા પ્રશ્નો હોય છે ગણિતના. તો આવા દરેક પ્રશ્નો અને તેના જે યાદ રાખવાની બાબતો હશે, જે પણ અગત્યના મુદ્દાઓ હશે, તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં મિત્રો કરવાના છીએ.
तो मित्रों, अमे आशा राखीए छीए कि अमारा द्वारा बनावेलो NMMS नी परीक्षा ने लगतो वीडियो तमने खूब ज गम्यो हशे अने तमे तमारा मित्रों मां पण वधुने वधु शेर करशो, जेथी दरेक बाळक NMMS नी परीक्षा खूब ज सारा मार्क्स से पास करी शके अने 48,000 रूपया स्कॉलरशिप मेळवी शके। तो चलो मित्रों, हवे आपणे मळीशुं आगळना वीडियोमां। जय हिंद, जय भारत।